પેપરલી કાંડ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે હજી પણ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં નથી આવી ત્યારે હવે પેપરની આન્સર કી ખરીદનારાઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. બિન નામજોગ 12 વ્યક્તિઓએ સીએમને પત્ર લખ્યો છે અને રૂપિયા પરત લેવા માટે પત્ર લખ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે અમારી ભૂલ થઈ હતી, અમને પોતાના પૈસા પરત અપાવો. આ પત્રમાં એજન્ટોના વિશે લખ્યું છે કે 12 વ્યક્તિના 60 લાખ રૂપિયા એજન્ટો ઓળવી ગયા છે. અમારા સંવાદદાતા અનિતા પટણી ફોન લાઈન પર જોડાયા છે. અનિતા, શું વિગતો? પેપર લીકમાં જે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે એની સાથે આજે એક મોટો ખુલાસો એ પણ સામે આવ્યો છે કે આ જે દિલ્હીની ગેંગ છે અને જે એજન્ટો છે તેમણે 12 જેટલા લોકો પાસેથી 5-5 લેખી યાની કે 60 લાખ ઉઘરાવ્યા છે. આ કબૂલાત જે લોકોએ જે ઉમેદવારોએ પૈસા આપ્યા છે તેમણે જ કરી છે. એક અનનોન પત્ર સીએમ ને લખ્યો છે તેમાં જે 9 જેટલા યુવકો અને જે 3 જેટલી યુવતીઓ સહિત ટોટલ 12 લોકો એક અનનોન પત્ર લખ્યો છે જેમાં તેમણે કબૂલાત કરી છે કે તેમનાથી ભૂલ થઈ ગઈ હતી. શોર્ટકટમાં પરીક્ષા આપવા અને પાસ થઈ જવાની લાલચમાં તેઓ આ ગેંગના જે સંડોવાઈ ગયા હતા અને તેમણે 5-5 લાખ રૂપિયા આપીને આન્સર કીટ મેળવી હતી. આ પ્રકારે તેમના 60 લાખ આ જે ગેંગ દ્વારા લઈ લીધા છે. આ જે લોકો ઉમેદવારોએ અત્યારે અપીલ કરી છે કે તેમનાથી ભૂલ થઈ ગઈ છે, તેમના જે પૈસા છે તે દિલ્હીની ગેંગ પાસેથી પરત મેળવે અને આજે સમગ્ર જે કાંડની અંદર પોતે પણ દોષી હોવાથી તેઓના પૈસા પરત મળે અને હવે પછી ક્યારેય પણ આ પ્રકારની ભૂલ નહીં કરે તેવું એક પત્ર તેમણે લખ્યું છે. આ ઘટના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે 12 લોકો તો ભૂખ બન્યા છે, 60 લાખ રૂપિયા તો આ લોકોએ પડાવી ચૂક્યા છે, પણ આ પ્રકારે અનેક લોકો પાસેથી તેમણે આ પૈસા પડાવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. બિનનામ જો પત્ર લખવામાં આવ્યો છે અને મદદ માંગવામાં આવી છે કે વ્યક્તિના 60 લાખ રૂપિયા એજન્ટો ઓળવી ગયા છે તે પરત કરવામાં આવે.